गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गणित प्रश्न चैप्टर नंबर 10 मापन की वात करता हता। बराबर चलिए आपणे उदाहरण 10 उदाहरण 11 સુધી થઈ ગયું છે। उदाहरण नंबर 12 પણ આપણે ઘરેથી કરવા આપ્યું। બરાબર કે ભઈ પૂર્ણ આવરી ચોરસ અર્ધાવરી ચોરસ અર્ધ કરતા વધારે एक चौरस एकम। ओके यार कैसे तो अर्ध करता વધારે આવરી ચોરસ એટલે કે અડધા કરતા કેવું છે વધારે છે એટલે આનું માપ પણ આપણે કેટલું લેતા એક લેતા આ બંને સરખા માનતા। ઓકે આ પ્રમાણે આપ્યું હોય તો અર્ધ કરતા ઓછું આવરી એટલે કે અડધા કરતા ઓછું છે એટલે કે આનું માપ આપણે કેટલું લેતા जीरो लेता है, लेकिन ध्यान में लेता नहीं, ध्यान में नहीं ले। अर्थ करता उच्च आवरी चौरस होए, यानी आपने ध्यान में लेता नहीं, लेकिन जीरो मुक्ति दी। बराबर अवस्थु समझनी को अगत्या नहीं से, कि ना अगर आपने कोई पण आकृति ना क्षेत्र पर सुत्ता आवर से नहीं। बराबर चलो होए स्वाध्याय 10.2 पर आई जाओ। अब प्रश्न नंबर 1 छे के नीचे की आकृति का क्षेत्रफल आवरित चौरस की गणना करिए। मेरो कौन ही गणना करवानी छे आवरित चौरस मैं तेरे में चौरस बताया था ये माहिती आपी ये चौरस ने केवा कहवाए आवरित चौरस के भी पूर्ण आवृत्ति अर्ध आवृत्ति अर्ध करता વધારે અથવા ઓછું આવરિત ચોરસ। બરાબર ચલો આકૃતિ માં શું કરીશું આકૃતિ નું ક્ષેત્રફળ શોધવાનું તમને કે કઈ રીતે શોધીશું કે ભઈ એક કોલમ બરાબર એટલે એક ચોરસ બરાબર તો આપણે એક યુનિટ આપેલો છે એક એકમ કેટલા છે અહીંયા ધ્યાન આપો બધાની ધ્યાન આકૃતિમાં અહીંયા બોર્ડ ઉપર કદાચ આકૃતિ આગળ પછી દોરાઈ હોય અને ખ્યાલ ના આવતો હોય તો તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો બધાય ટેક્સ્ટ બુક અને નોટબુક વિદ્યાર્થી મિત્રો ઓપન રાખવાની બરાબર ચલો આકૃતિમાં ધ્યાન આપો શું આપેલું છે ચોરસ આપેલો છે તો બધા ચોરસ તમે ગણવાની શરૂઆત करो कि भई आकृति નું ક્ષેત્રફળ કેટલું આવશે તો તમે ગણવાની શરૂઆત કરો તમને ખ્યાલ આવી જાય કે 1 2 3 4 5 6 7 8 9 કેટલા ચોરસ છે 9 ચોરસ છે કેવા છે પૂર્ણ આવરી ચોરસ અહીંયા તમને અડધું દેખાય છે અડધા કરતા વધારે દેખાય છે અડધા કરતા ઓછું કોઈ ચોરસ દેખાય છે બધા કેવા છે પૂર્ણ આવરી ચોરસ અને પૂર્ણ આવરી ચોરસ પર કેટલું માપ લેવાનું એક એકમ એટલે 9 ચોરસ છે એટલે કેટલા આવશે 9 ચોરસ એકમ 9 ચોરસ એકમ એક ચોરસ નું માપ એક એકમ તો 9 ચોરસ નું કેટલું 9 એકમ બરાબર ચલો એના પછીની આકૃતિ છે બી બી માં તમને વત્તા કરીને આપેલું છે બરાબર ચલો આનું ક્ષેત્રફળ શોધવાનું કે તો चलो 1 2 3 4 અને 5 5 કેવા છે આખા ચોરસ છે એટલે કે પૂર્ણ આવરી ચોરસ છે તો એનું માપ પણ કેટલું આવશે 5 ચોરસ એકમ બરાબર ચલો આકૃતિ સી સી માં તમને પ્રમાણે આવે આકૃતિ આપેલી છે જામ આડી પડી છે બરાબર સમઘનની તો ચલો શું આવશે પહેલા આખા ચોરસ ગણો કે ભઈ આખા ચોરસ કેટલા તો કે ભઈ 1 અને 2 બરાબર એટલે એનું માપ કેટલું આવશે 2 ચોરસ એકમ હવે વાત કરો અડધા નહીં અડધા પણ ચોરસ આપેલા છે એટલે કે આ 8 2 અને 8 2 એટલે કે એક આખો અને 8 2 અને 8 2 એટલે કેટલા થયા બીજું એક આખો એટલે ટોટલ કેટલા થશે 4 બે આખા અને 4 અડધા એટલે આનો જવાબ કેટલો આવશે 2 એટલે 2 ને કેટલા થશે 4 ખ્યાલ આવી ગયો પેલા આખા કેટલા 2 ચલો ओके वत्ता अर्धा केला 1 2 3 4 अर्धा 4 છે એટલે આપણે લેવાના કેટલા 2 કેમ કે 1 ચોરસ બરાબર
एक एकम से तो अर्धा चौरस बराबर अर्धु એટલે કે 1 તૃતીયાંશ થશે એટલે જે ભી ચોરસ આવશે એના ભાગ્યા કેટલા કરવાના 2 એટલે 4 ચોરસ છે તો ભાગ્યા 2 જવાબ કેટલો આવે 2 2 4 બરાબર તો 2 વત્તા 2 બરાબર 4 ચોરસ એકમ બરાબર ચલો એટલે અહીંયા અહીંયા કાપા ચોરસ છે બધા 1 2 3 4 5 6 7 8 એટલે જવાબ આવશે 8 ચોરસ એકમ ચલો હવે ઈમાં ઈમાં કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 10 ચોરસ એકમ હવે વાત કરીએ f માં તો પહેલા શું કર્યું હતું f માં તો કીધું કે અડધું છે આખું છે અડધું છે ફરી પાછું અહીંયા અડધું છે આખું છે અડધું છે એટલે પેલા આખા કેટલા એની ગણતરી કરીશું પછી અડધા ચોરસની ગણતરી કરીશું એટલે આપણને પૂરું ક્ષેત્રફળ મળી જશે બરાબર ચલો આખા કેટલા 2 ઓકે અડધા કેટલા 1 2 3 ને 4 અડધા કેટલા છે 4 એટલે 4 ભાગ્યા કેટલા કરવાના 2 કેટલા આવશે 4 ભાગ્યા 2 એટલે 2 2 ને 2 4 ચોરસ એકમ બરાબર चलो आकृति जी जी में केला है शाखा 1 2 3 ने 4 4 के पास है आखा चलो अर्धा केला है 1 2 3 ने 4 अर्धा चौरस 4 4 भागिया 2 એટલે કે 2 4 ने 2 6 चौरस एक फ्रेंड्स તમે ધ્યાન રાખજો જ્યારે કે ક્ષેત્રફળ શોધવામાં આવે ત્યારે હંમેશામાં આવે ચોરસ એકમમાં क्योंकि यहाँ एक चौरस बराबर एक एकम से तो जे भी जवाब आवशे सेमा आवशे चौरस एकम धारो के लंबाई पहोळाई आगळ आपणे प्रश्नोना जवाबो सॉल्व कर्या छे आपण सेंटीमीटर मां माप आपेलुं होय चौरस सेंटीमीटर आवे मीटर मां आपेलुं चौरस मीटर अने किलोमीटर होय चौरस किलोमीटर मां बराबर चलो हवे प्रश्न नंबर ए એટલે કે આકૃતિ એ શું ચલો આખા કેટલા છે 1 2 3 4 5 શું આવશે 5 चौरस एकम चलो आकृति आई पर ध्यान आपो एच पछी आई आखा केला छे बधा आखा छे केला बराबर छे 1 2 3 4 5 6 અને 7 8 ને 9 બરાબર કદાચ ગણા 1 2 3 4 5 6 7 8 ને 9 9 चौरस एकम चलो એના પછી આકૃતિ નંબર જે શું છે જેમાં ત્રિકોણ આપ્યો છે તો ત્રિકોણમાં અંદર ધ્યાન આપો કે કેટલા ચોરસ આખા છે કેટલા અડધા છે કેટલા અડધાથી ઓછા છે કેટલા અડધાથી વધારે છે અહીંયા તમને જોતા આઈડિયા આવી જશે કે બે ચોરસ આખા છે આખા ચોરસ કેટલા 2 અડધા કેટલા છે 1 2 3 ને 4 એટલે 4 અડધા છે કેટલા આવશે 4 ભાગ્યા 2 એટલે 2 2 ને 2 4 चौरस आपको भी नुकसान हो गया ना पढ़ियो चार चौरस एक चलो के माने आखा के लासे एक बे ड्रॉन है चार आपको जो लासे बराबर आ दोनों हमारे यो वाले से बाकी आ चौरस क्यों से आपको से आप अपने पर चौरस क्यों आ से आखा से बराबर हमें आपको जी में ध्यान दीजिए और तुमने ख्याल आगे जैसे कि चौरस क्यों से आपको से लेके 3 4 ચોરસ આખા છે અને અડધા કેટલા છે 1 અને 2 એટલે કે 2 ભાગ્યા 2 કેટલા આવશે 1 ફાઇનલ જવાબ કેટલો આવશે 5 ચોરસ એકમ ચલો આકૃતિ L ઉપર વાત કરો L માં તમને આ પ્રમાણે એક પાંદડું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે તમે બોર્ડમાં કદાચ ખ્યાલ ના આવે આકૃતિમાં તો તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો બરાબર કે ભઈ આમાં કેટલા ચોરસ આખા છે કેટલા અડધા છે કેટલા અડધાથી વધારે છે અને કેટલા અડધાથી ઓછા છે એની મદદથી તમે આકૃતિ L નું ક્ષેત્રફળ શોધી શકશો ચલો ગણતરી કરો આખા ચોરસ કેટલા છે તો 1 2 3 4 5 આખા ચોરસ કેટલા બતાવે છે અહીંયા આ પ્રમાણે 1 2 3 4 5 આ પ્રમાણે જે ચોરસ છે એ ચોરસ કેવો છે વિદ્યાર્થી મિત્રો આખા ચોરસ છે બરાબર તો આખા ચોરસ કેટલા 5
चलो एना पछी अर्धा चौरस उभो करो। अर्धा माटे नीचे प्रमाणे छे अर्धो चौरस छे आ छे 1 2 आ केवा छे अर्धा चौरस छे बराबर। બે પછી ઉપરનું પણ છે 3 પછી આ 4 5 બરાબર 5 ને 1 નીચે લે અહીંયા આવ્યું છે 6 એટલે કે 6 ચોરસ કેવા છે અડધા ફેર આવે છે તમે આખું ની મજા ના આવો કે 1 2 3 4 5 ને 6 6 ચોરસ કેવા છે અડધા છે એટલે કે 6 ભાગ્યા કેટલા કરીશું 2 એટલે કેટલા આવશે 3 5 ને 3 8 ચોરસ લઈ ગયા 5 નું છે એનું ક્ષેત્રફળ કેટલું મળે તમને 8 ચોરસ એકમ। વિદ્યાર્થી મિત્રો આ જે ભી તમને આકૃતિ આપેલી છે સેના ઉપર આપેલી છે એક આલેખ પત્ર ઉપર આપેલી છે સેના ઉપર આપેલી છે આલેખ પત્ર બરાબર। ચલો આકૃતિ એમ એમ માં શું છે કમળ છે કમળનું ફૂલ છે આકૃતિ એમ માં તમે ધ્યાન જોકો કે એમાં કેટલા આખા છે કેટલા અડધા છે કેટલા અડધાથી વધારે છે અને કેટલા અડધાથી ઓછા છે। ચલો આખા કેટલા હું રાઈટ કરું છું બધા આખા છે 1 2 3 4 5 6 7 8 બરાબર 8 ચોરસ કેવા છે આખા છે સોરી 8 નહી આવે 8 જ આવશે 1 2 3 4 5 6 7
यहाँ से चार पांच छ सात यहाँ से आठ ने नौ। अगला से आखा चरस, आखा चरस की संख्या कितनी से नौ। अगे अर्धा चरस कौन चलो अर्धा चरस के पास है तो विद्यार्थी मित्रों अर्धा चरस तो हमने कोई दिखा से नहीं बराबर ओके चलो अगे अर्धा चरस ना थी तो जीरो अर्धा की वधारे के पास है तो ऊपर जो एक आ बाजू बे त्रण चार पांच अर्धा की वधारे के पास है छ सात आठ ने नौ बराबर आ प्रमाण के पास है एक बे त्रण चार पांच ऊपर यहां छ सात आठ ने नौ आ प्रमाण के पास है केवा छे अर्धा थी વધારે અને પછી આવશે અડધાથી ઓછા અડધાથી ઓછા પણ કેટલા છે તો 1 2 3 બરાબર એક અહીંયા છે 4 5 આ બધા કેવા છે અડધાથી ઓછા છે બરાબર એટલે કે એને આપણે ધ્યાનમાં લેતા નથી બરાબર એનો જવાબ આવશે 0 ફાઈનલ જવાબ કેટલો આવશે 18 1 બરાબર આ આકૃતિમાં થોડું કન્ફ્યુઝ કર્યું છે તમારી પ્રોપર આકૃતિ તમને આકૃતિમાં ચોકડીમાં દર્શાવી છે અને ધ્યાનથી જુઓ વિચારો કે ભાઈ કેટલા અડધા ચોરસ છે કેટલા અડધાથી વધારે છે કેટલા અડધાથી ઓછા છે અને કેટલા આખા ચોરસ છે તો એ પ્રમાણે તમને પ્રશ્નનો જવાબ મળી જશે અને તમને જે ક્ષેત્રફળ પૂછ્યું છે બરાબર છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ